તાજેતરમાં ગાંધીનગર ખાતે યોજાયેલા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના 3 દિવસીય કાર્યક્રમના સફળ આયોજનમાં રાજ્ય પોલીસ દળના જવાનોની અગ્રીમ ભૂમિકા રહી છે. વિશ્વભરમાં આપણું ગુજરાત શાંતિ અને સલામતી માટે જાણીતું છે, જેનો શ્રેય ગુજરાત પોલીસને જાય છે. આવો જાણીએ કે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પધારેલા મહેમાનોના ગુજરાત પોલીસ પ્રત્યે શું છે પ્રતિભાવો. નમસ્કાર, આપ જોરા છો અમ દેખેંગે ન્યૂઝ અને હું તમારી સાથે છું સ્નેહા. તાજેતરમાં ગાંધીનગર ખાતે યોજાયેલા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરવા મહાત્મા મંદિર પહોંચ્યા હતા. આ વખતે સમિટમાં વિશ્વભરના 34 દેશોએ ભાગ લીધા હતા, જેમાં 18 દેશોના ગવર્નર અને મંત્રીઓ હાજર રહ્યા હતા. તે ઉપરાંત 15થી વધુ વૈશ્વિક CEO પણ સમિટમાં પહોંચ્યા હતા, જેના મુખ્ય અતિથિ UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન હતા, તેમજ અનેક દેશના અનેક ઉદ્યોગપતિ સહિત 25,000થી વધુ ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ કાર્યક્રમમાં સફળ આયોજનમાં રાજ્ય પોલીસ દળના જવાનોએ અગ્રીમ ભૂમિકા ભજવી હતી. તો આવો જાણીએ કે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પધારેલા મહેમાનોના ગુજરાત પોલીસ પ્રત્યેના પ્રતિભાવો શું રહ્યા. જિસ તરીકે સે પૂરા પ્રોગ્રામ કિયા ગયા હૈ ઓર જહાં પે ગુજરાત પોલીસ ને જિસ તરીકે સે સહયોગ કિયા હૈ પૂરા, ચાહે આપ ટ્રાફિક કી બાત કરીએ, ઇટ્સ લાઇક અ ફ્લોલેસ, બહોત અચ્છે સે ઉસકો મેન્ટેન કિયા. ધ ટ્રેમેન્ડસ એફર્ટ્સ વિથ ગુજરાત પોલીસ હેઝ મેડ, દે હેવ પ્રોવાઇડેડ હેન્ડ હોલ્ડિંગ ઓલસો એન્ડ દે હેવ હોલ્ડેડ અવર હેન્ડ્સ ઓલસો. Security situation is fantastic, roads were very clean and it was very dynamic. Thank you Gujarat Police especially for this arrangement and Gujarat government for making such a big event in such a dynamic way. Especially for me when I'm coming from London to attend this, it is very interesting to see that this has been managed much better than what I've seen in other countries as well. So I must congratulate everyone at Gujarat Police for the untiring work that they have done. આવા જ વિડીયોઝ અને માહિતી માટે જોડાયેલા રહો હમ દેખેંગે ન્યૂઝ અમદાવાદ.